આજથી નૂતન વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં નવા વર્ષના પ્રારંભે ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી। ભગવાન દેવ ગદાધર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તો દ્વારા તમામ વૈષ્ણવોનું સદા કલ્યાણ થાય, ઉત્તરોત્તર દરેકની પ્રગતિ થાય તેવી કાળિયા ઠાકોરને પ્રાર્થના કરી હતી અને વર્ષના પ્રારંભમાં ભગવાનના દર્શનથી આખું વર્ષ ભક્તોના જીવનમાં સફળતાના શિખરો સર થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો। આજના નૂતન વર્ષે જેમ દરેક ભક્તો અવનવા કપડાં અને શણગાર સજીને નવા વર્ષની ઉજવણી કરે છે ત્યારે ભગવાનને પણ સુંદર મજાના આભૂષણો સાથે સોનાના શણગાર કરવામાં આવ્યા હતા। સમગ્ર ગુજરાતના એકમાત્ર વિષ્ણુ મંદિરમાં કાળિયા ઠાકરને શંખ, ચક્ર, ગદા, પદ્મ અને ભગવાનના ગળામાં શોભતી સુંદર વનમાળાથી શામળિયો દીપી ઉઠ્યો છે ત્યારે ભગવાન પણ તમામ ભક્તો પર કૃપા વરસાવી રહ્યા છે। તે જ રીતે ભગવાન તમામનું તેજ પણ દીપી રહ્યું છે। શામળાજી મંદિરમાં આજે દિવસ દરમિયાન અલગ અલગ મનોરથો પણ કરવામાં આવે છે। આમ ખૂબ શ્રદ્ધા અને ભાવ સાથે ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા છે। આપણું જે આ પ્રાચીન નવા વર્ષ, આજથી આપણું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, તો આપણું જે પ્રાચીન આ તીર્થસ્થળ છે ભગવાન શામળિયાજી, એના હું દર્શન કરવા આવી રહી છું। ભગવાન શામળિયાનું આ સ્થળ ખૂબ જ અલૌકિક છે। આજે અહીં ભક્તોનો ભારે ધસારો છે અને બસ ભગવાન શામળિયાની દરેક ભક્ત ઉપર ખૂબ જ કૃપા થાય, દરેકને સર્વ સુખ સંપત્તિ આરોગ્ય પ્રદાન થાય અને દરેક ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય એવી ભગવાન શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરું છું।